મિત્રો નીચેના વાક્યો જોવામાં સિમ્પલ છે અને ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો કે મને સમજવાનો પ્રયત્ન કર કંઈક નવું શીખવાનો પ્રયત્ન કર થોડું સુધરવાનો પ્રયત્ન કર પ્રામાણિક બનવાનો પ્રયત્ન કર તો આ જે વાક્યો છે સાત આઠ વાક્યો છે આપણે એનું ઇંગ્લિશ બનાવીશ અને તમને ચોક્કસથી આવડશે મિત્રો કારણ કે ઇંગ્લિશમાં તમે જોશો ઘણા લોકોનો આત્મવિશ્વાસ ઓછો હોય છે એ લોકોને પણ આ કઈ રીતે બોલવું એ હું ધીમે ધીમે શીખવાડી દઈશ તો ચલો સમજીએ સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે કંઈક કરવાનો પ્રયત્ન કર આવું કંઈક કરવાનો પ્રયત્ન કર આના માટે ઇંગ્લિશમાં તમારે વાપરવાનું છે ટ્રાય ટુ શું વાપરવાનું છે અહીંયા ઉચ્ચાર લખી દઈએ છે આપણે તમે કહેશો ટ્રાય ટુ ટ્રાય ટુ બોલો ટ્રાય ટુ આના પછી તમારે ક્રિયાપદ મૂકી દેવાનું છે જેમ કે તમારે કહેવું છે ખુશ રહેવાનો પ્રયત્ન કર ખુશ રહેવાનો પ્રયત્ન કર આમાં તમારે શું કહેવાનું છે જુઓ તમારે કોઈને કહેવું છે કે ખુશ રહે તમે લખશો બી હેપી બી હેપી એટલે તો ખુશ રહે બરાબર છે બી જે છે એ ક્રિયાપદ છે આગળ તમારે મૂકી દેવાનું છે ટ્રાય ટુ ટ્રાય ટુ બી હેપી ટ્રાય ટુ બી હેપી ખુશ રહેવાનો પ્રયત્ન કર ટ્રાય ટુ બી હેપી ચલો બીજું વાક્ય છે કે સમજવાનો પ્રયત્ન કર સમજવાનો પ્રયત્ન કર તમે શું લખશો તમે કહેશો ટ્રાય ટુ હવે કંઈક સમજવું એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે અંડર સ્ટેન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સમજવાનો પ્રયત્ન કર આવા નાના નાના વાક્યો બોલવાની પ્રેક્ટિસ કરવાની છે તમારે ખુશ રહેવાનો પ્રયત્ન કર હેપી સમજવાનો પ્રયત્ન કર કરેન્ડ ચલો તમે કહો છો કે ભણવાનો પ્રયત્ન કર ભણવાનો પ્રયત્ન કર કાલે પરીક્ષા છે ટ્રાય ટુ ટ્રાય ટુ સ્ટડી ટ્રાય ટુ સ્ટડી ભણવાનો પ્રયત્ન કર બોલો ટ્રાય ટુ સ્ટડી ચલો એના પછીનું વાક્ય છે કે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કર નવું શીખવાનો પ્રયત્ન કર તમે કહેશો ટ્રાય ટુ હવે કઈક શીખવું હવે જુઓ એક શબ્દ છે સ્ટડી આ ભણવા માટે છે પણ કોઈ પણ વસ્તુ શીખવી એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે લર્ન કયો શબ્દ છે લર્ન ટ્રાય ટુ લર્ન હવે કઈક નવું તમે કહેશો હવે તમે કહો છો કે કંઈક શીખવાનો પ્રયત્ન કર તમે કહેશો ટ્રાય ટુ લર્ન સમથિંગ ટ્રાય ટુ લર્ન સમથિંગ કઈક નવું શીખવાનો પ્રયત્ન કર બરાબર છે નવું ટ્રાય ટુ લર્ન સમથિંગ ન્યૂ કંઈક નવું શીખવાનો પ્રયત્ન બોલો ટ્રાય ટુ લર્ન સમથિંગ ન્યૂ ચલો તમારે કેવું છે કોઈને કે સુધરવાનો પ્રયત્ન કર હવે સુધર

આ રીતના વાક્યો બનાવી શકાય તમારે કેવું છે કે પ્રામાણિક બનવાનો પ્રયત્ન કર જો એક વાક્ય તમને પણ છેલ્લે આપીશ તમારે કમેન્ટમાં લખવાનું છે ચલો પ્રામાણિક બનવાનો પ્રયત્ન કર તમે શું લખશો તમે કહેશો ટ્રાય ટુ હવે કંઈક બનવું એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે બી ક્રિયાપદ છે ટ્રાય ટુ બી ટ્રાય ટુ બી હવે તમારે કેવું છે પ્રામાણિક એટલે તમે કહેશો ઓનેસ્ટ અહીંયા એચ ઓ એન ઇસટી આનો ઉચ્ચાર થશે ઓનેસ્ટ ભલે એચ છે ઉચ્ચાર અ કરવો પડશે બરાબર છે છેલ્લું વાક્ય છે કે ભાવતાલ કરવાનો પ્રયત્ન કરજે એ ભાવતાલ કરશે તો પ્રયત્ન કરજે ભાવતાલ કરવો એના માટે ક્રિયાપદ ઇંગ્લિશમાં કયું છે એ ક્રિયાપદ છે ટુ બાર ઘેન બરાબર શબ્દ કયો છે બાર બાર એટલે અથવા તમે પણ કહી શકો છો એટલે ભાવતાલ કરવો તો અહીંયા તમારે ટુ વગર ક્રિયાપદ લખવું પડશે બરાબર ને વાક્યમાં તો ભાવતાલ કરવાનો પ્રયત્ન કરજે એ રીતનું વાક્ય બનશે તો ચોક્કસથી આ બધા જ વાક્યો એકદમ સિમ્પલ સાદા છે તમે બોલવાની પ્રેક્ટિસ કરશો તમને આવડશે એકવાર ફરીથી જોઈ લો ખુશ રહેવાનો પ્રયત્ન કર ટ્રાય ટુ બી હેપી સમજવાનો પ્રયત્ન કર ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ભણવાનો પ્રયત્ન કર ટ્રાય ટુ સ્ટડી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કર ટ્રાય ટુ લર્ન સમથિંગ ન્યૂ સુધારવાનો પ્રયત્ન કર ટ્રાય ટુ ઇમ્પ્રૂવ ધ્યાન કરવાનો પ્રયત્ન કર ધ્યાન લગાવવાનો ટ્રાય ટુ ફોકસ ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ પ્રામાણિક બનવાનો પ્રયત્ન કર ટ્રાય ટુ બી ઓનેસ્ટ ભાવતાલ કરવાનો પ્રયત્ન કર આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે સો થેન્કસ ફોર વોચિંગ